नर्मदा जिल्लाना नांदोद मत विस्तार धारासभ्य पीडी वसावाय आदिवासी विस्तारों में आवेल कॉलेजों में प्रोफेसरों अभावे विद्यार्थियों ने योग्य शिक्षण मळतु नहीं होवानो प्रश्न उठाव्यो छे। गुजरात विधानसभा प्रश्नोत्तरी काल में नांदोदना धारासभ्य पीडी वसावाय आदिवासी विस्तार में आवेल खानगी तेमज ग्रांटेड अने सरकारी कॉलेजों में वर्षो थी खाड़ी पड़ेली प्रोफेसरों की जगह तात्कालिक भरवानी मांगणी करी हती। आ उपरांत घणी कॉलेजों में ग्रंथपालनी भर्ती करवामां आवी नथी અને કોલેજોની લાઇબ્રેરી કારકુન દ્વારા ચલાવવામાં આવે છે। આ ઉપરાંત કોલેજોમાં પણ કોન્ટ્રાક્ટર પદ્ધતિનું પણ ગુસણ જતા શિક્ષણની ગુણવત્તા સામે પણ પ્રશ્ન ઉભો થયો હોવાની રજૂઆત વિધાનસભામાં કરી હતી। મારે સૂચનના રૂપે 4 થી 5 સૂચનો કરવા છે માનનીય અધ્યક્ષશ્રી। ખાસ કરીને હાયર એજ્યુકેશનની વાત કરું, જે અમારા ટ્રાઇબલ વિસ્તારની વાત કરું, ટ્રાઇબલ વિસ્તારમાં સરકારી પણ ઘણી કોલેજો છે, ગ્રાઇન્ડ ઇન એટ કોલેજો પણ ઘણી બધી છે, પણ એ કોલેજોમાં પ્રાધ્યાપકોની સંખ્યા ઘણી ઓછી છે, ઘણા લાંબા સમયથી ભરાતી નથી। તો એ બાબતે શિક્ષણમંત્રી આ બાબતે પણ ગંભીરતાથી વિચારીને જલ્દી વહેલામાં વહેલી તકે આ જગ્યાઓ ભરાય, અને સાથે સાથે શિક્ષણ સાથે સંકળાયેલો જે કોલેજમાં હોય, ગ્રાન્ટેડ હોય કે સરકારી હોય, એમાં લાંબા સમયથી સાહેબ ગ્રંથપાલોની જગ્યાઓ ભરાઈ નથી। ગ્રંથપાલની જગ્યા અરે રેફરન્સ એ પ્રોફેસરને પણ કરવો હોય, વિદ્યાર્થીઓને પણ કરવો હોય, તો લાઇબ્રેરી કોણ ચલાવે? સામાન્ય કારકુન ચલાવે? મોટાભાગની કોલેજમાં સાહેબ કારકુનોથી આ લાઇબ્રેરીઓ ચાલતી હોય છે। એટલે આ બાબતે પણ આપ ખાસ ધ્યાન આપો। અને બીજી વાત કે આપણે બધામાં તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલે, 11 મહિનો કરાર આધારિત ચાલે, પણ શિક્ષણ એક એવો વિભાગ છે કે જે માનવની સાથે ખૂબ અતિ ગાઢ રીતે સંકળાયેલો છે, જે સમાજમાં જે દેશમાં શિક્ષણનું પ્રમાણ વધારે હોય, ગુણવત્તાયુક્ત શિક્ષણ હોય, એ રાજ્ય કે સ્ટેટ કોઈ દિવસ પાછું પડતું નથી। આપણે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં પણ છે, પણ ગુજરાતમાં જે પ્રાધ્યાપકો છે એ શિક્ષણ આપે છે, ગુણવત્તાવાળું આપે છે, ઉચ્ચ શિક્ષણ આપે છે, એની પણ આપણે એમના એમની જે મુશ્કેલીઓ છે, એમની જે જરૂરિયાતો છે, એનો પણ આપણે વિચાર કરવો જોઈએ। સરપ્લસ થાય તો એને ગમે તે કોલેજમાં દાખલ કરાય, સળંગ 5 વર્ષની નોકરીને કાયમ એમાં ગણાય, અને બીજી ઘણી બધી એમની જરૂરિયાત છે, માગણીઓ છે, એ પણ વહેલામાં વહેલી તકે સંતોષાય, અને યુજીસીના નોર્મ્સ પ્રમાણે સાહેબ